સુરતમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે ઘાતક બની રહ્યું છે શુક્રવાર સુધીમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા નવ હજાર પાંચસો અડતાલીસ ઉપર પહોંચી હતી જેમાં આજે સવારે વધુ એકસો સાત પોઝીટીવ કેસનો વધારો થવાની સાથે કુલ પોઝિટિવ દર્દીનો આંકડો નવ હજાર છસો તેપન ઉપર પહોંચી ગયો છે સુરતમાં અત્યાર સુધીમાં કોરોનામાં ચારસો ઓગણચાલીસ દર્દીઓનો ભોગ લેવાઈ ચૂક્યો છે જેમાં કોરોના વોરિયર્સનો પણ સમાવેશ થાય છે અનલોકમાં મળેલી છૂટછાટમાં જાણે કોરોનાને પણ છૂટછાટ મળી હોય તેમ અનલોક બાદ થોકબંધ પોઝિટિવ કેસો આવવા લાગ્યા છે કોરોનાએ શહેરમાં તમામ ઝોનને પોતાના સકંજામાં લીધો છે અત્યાર સુધીમાં કાબુમાં રહેતા અઠવા ઝોનમાં હવે કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે તો શરૂઆતમાં કાબુમાં આવેલા ઝોનમાં ઝોનમાં ફરી ફરી કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ કેસો વધવા લાગ્યા છે કેટલાક દિવસોથી કતારગામ અને વરાછા ઝોન વિસ્તારમાં જે રીતે પોઝિટિવ કેસો સપાટીઓ ઉપર આવતા હતા તેને લઈને મનપા તંત્રની સાથે સરકાર પણ ખૂબ જ ચિંતિત બન્યું હતું અને આ બંને ઝોનમાં કોરોનાને કાબુમાં લાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા જે માટે અધિકારીઓને નિમણૂક કરવામાં આવી હતી ગઈકાલે બહાર આવેલા બસો સોળ કેસમાં કતારગામ ઝોનમાં ચોવીસ અને વરાછા એ બે માં અનુક્રમે ચોવીસ અને છવ્વીસ કેસો હતા જ્યારે અઠવા ઝોનમાં તેતાલીસ અને રાંદેર ઝોનમાં અડતાલીસ કેસો બહાર આવ્યા હતા ગઈકાલે ડિટેક્ટ થયેલા કેસના આંકડા પરથી કતારગામ અને વરાછા ઝોન કરતા અઠવા અને રાંદેર ઝોનમાં વધારે કેસો નોંધાયા છે કોરોનાએ હવે અઠવા ઝોન અને રાંદેરમાં કેસોએ માથું ઉચકતા હવે તંત્ર બંને ઝોનમાં દોડધામ કરી રહી છે આજે સવારે સુરત શહેરમાં વધુ એકસો સાત કેસો બહાર આવ્યા છે આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા નવ હજાર છસો તેપન થઈ ગઈ છે સુરત શહેરમાં કાતિલ બનેલા કોરોનામાં અત્યાર સુધીમાં કોરોનામાં ચારસો ઓગણચાલીસ દર્દીઓના મોત નીપજ્યા છે તો સામે છ હજાર ચારસો અઢાર દર્દીઓએ કોરોનાને ફાઇટ આપી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે